સબસ્ક્રાઇબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલને અને બેલ આઇકનને દબાવો લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે. આજે અમે તમારી સમક્ષ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનું આખ્યાન એટલે કે જીવન કવન કહેવાના છીએ. તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને પસંદ આવે તો લાઇક બટન દબાવજો. સ્વામીનું જીવન કવન કહેતા પહેલાં એમના માતા પિતાનો પણ ટૂંકમાં પરિચય આપવાની ઈચ્છા છે. ભારત દેશ સંતોની ભૂમિ કહેવાય છે. ભારતમાં ઘણા સંતો થયા છે, એમાં પણ 18મી સદીની વાત જ અનોખી છે. એમાં પણ ભગવાન સ્વામિનારાયણને ત્યાં એક નહીં સેંકડો સંતો એક સાથે એકઠા થયા હતા. સૌરાષ્ટ્રના હાલાર પ્રાંતમાં જામનગર તાબામાં લતીપુર નામે ગામ આવેલું છે. ભક્તો થોડું ધ્યાન દેજો, ઇતિહાસ સમજવા જેવો છે. આ લતીપુર ગામમાં આત્માનંદ સ્વામીના કેટલાક શિષ્યો રહેતા હતા. આ આત્માનંદ સ્વામી રામાનંદ સ્વામીના ગુરુ હતા, જે વિશે અમે રામાનંદ સ્વામીના આખ્યાનમાં વાત કહી છે. પ્રથમ નિરાકારવાદી હતા આત્માનંદ સ્વામી, અને પછી રામાનંદ સ્વામીએ એમને સાકાર મૂર્તિ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરાવેલા. આ લતીપુર ગામમાં ઔદિત્ય જ્ઞાતિના વલ્લભજી જાની કરીને પવિત્ર યજુર્વેદી બ્રાહ્મણ રહેતા હતા. એમને કાંઈ સંતાન હતું નહીં, એટલે આત્માનંદ સ્વામીએ એમને શંકર ભગવાનની પૂજા કરી પ્રસન્નતા મેળવવાનું કહેલું. પછી ગુરુવાક્યમાં વિશ્વાસ કરી એમને એવી રીતે કરેલું, અને પછી સંવત 1806માં પુત્ર પ્રાપ્ત થયો, એનું નામ ભોળાનાથ પાડેલું. આ ભોળાનાથ ભાઈ એ જ આપણા મૂળજી શર્માના પિતા. આ ભોળાનાથ ભાઈને યજ્ઞોપવિત આપવા માટે સંવત 1814માં ગુરુ આત્માનંદ સ્વામી ગામ લતીપુર પધાર્યા. ભોળાનાથ ભાઈએ નૈષ્ટિક બ્રહ્મચર્ય પાળી અધ્યયનમાં જીવન ગાળવા માટે આત્માનંદ સ્વામી પાસે રજા માગી, પણ દીર્ઘ દ્રષ્ટિવાળા સમાધિનિષ્ઠ આત્માનંદ સ્વામીએ યોગ્ય ઉંમરે ગૃહસ્થાશ્રમ કરવા ભોળાનાથ ભાઈને કહ્યું અને એવો વર આપ્યો કે તારા પુત્ર પ્રગટ પુરુષોત્તમ ભગવાનના આશ્રિત થઈ અને સદ્ધર્મ ફેલાવશે. તે સાંભળી બીજા 5 સેવકો ત્યાં હતા, તેમણે કહ્યું કે ગુરુ મહારાજ અમને પણ આશીર્વાદ આપો. ત્યારે સ્વામી બોલ્યા કે તમારા પુત્રોને પણ પ્રગટ ભગવાન મળશે. ત્યારે સુખદેવ દવેએ પ્રાર્થના કરી કે હું ગર્ભંગ છું અને ફક્ત 5 વર્ષની સાકર નામની મારે એક પુત્રી છે, તેને આશીષ આપો. પછી તે પુત્રી તરફ જોઈને આત્માનંદ સ્વામી બોલ્યા કે આ મહાન ભાગ્યશાળી બાઈને ભોળાનાથને આપેલ વરદાનની સફળતા થશે. સમય જતાં ભોળાનાથના લગ્ન સુખદેવ દવેની પુત્રી સાકરબાઈ સાથે કાલાવાડમાં સંવત 1822માં થયા હતા. લગ્ન પછી ભોળાનાથભાઈને 15 વર્ષ સુધી સંતાન ન થયું. તેથી સંવત 1837ના ચૈત્ર માસમાં ભાદરાના લોકો સાથે શ્રાદ્ધ કરવા પ્રભાસ જવા રવાના થયા. ત્યાં રસ્તામાં ચૈત્ર સુદ 8મે મેખાટીંબી ગામે રાત રહ્યા, અને રાત્રે સાકરબાઈને આત્માનંદ સ્વામીએ સ્વપ્નમાં દર્શન આપી કહ્યું કે કાલે સરવાર દેશમાં ઉર્ફે કૌશલ દેશમાં પ્રગટ ભગવાન અવતાર લેશે, અને આજથી 4 વર્ષે તારે ત્યાં પણ પુત્રનો જન્મ થશે, માટે આમ તેમ મહેનત કરવાની જરૂર નથી. ગુણાતીતાનંદ ભજન ભરપૂર મંદિર ના મહંત કર્યા જાણી સુર, ત્યાગી તપસ્વી ભજનમાં પૂરા સર્વે સંત એક બીજાથી સુરા. મંજુકેશાનંદ સ્વામીકૃત નંદમાળા. પછી આત્માનંદ સ્વામીના વચન મુજબ સંવત 1841ના આસો સુદ પૂનમ એટલે કે શરદ પૂનમ તારીખ 17/10/1785 અને મંગળવાર ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર ધ્રુવ યોગ બહુકરણ વગેરે બળવાન યોગમાં રાત્રિ 11 ઘડી અને 40 પળ જતા વિપ્ર ભોળાનાથ અને સાકરબાઈ થકી મૂળજી શર્મા ઉર્ફે ગુણાતીતાનંદ સ્વામીનું ભાદરા ગામે પ્રાગટ્ય થયું. આત્માનંદ સ્વામીના શિષ્ય રામાનંદ સ્વામી ફરતા ફરતા શેખ પાઠથી ભાદરે આવ્યા અને ભોળાનાથને ત્યાં પુત્ર જન્મના ખબર મળતા તેમને બોલાવ્યા અને જન્મ કુંડળી જોઈ, પરંતુ પોતાની ખાસ ઈચ્છાથી મૂળજી નામ પાડ્યું અને કહ્યું કે આ પુત્ર તરફ સર્વ મનુષ્યો આકર્ષાશે, બૃહસ્પતિ જેવા વક્તા થશે, પુષ્કળ વૈભવ મળવા છતાં આ મહાયોગી વિરક્ત રહી ભગવાનને અખંડ રાખશે.
ભોળાનાથને ઘેર આ પુત્રનો જન્મ થયા પછી સુખ સંપત્તિ વધવા માંડી. ભોળાનાથના આ પનોતા પુત્ર મૂળજી પરમ એકાંતિક ભક્ત થયા. મૂળજીની આકૃતિ ઘણી સૌમ્ય હતી, તેજસ્વી હતી. તેમના શરીરનો વર્ણ સહેજ શ્યામ, શરીર પુષ્ટ, છાતી પહોળી અને નેત્ર ઉઘાડા તથા મોટા હતા. એક વખત મૂળજી તેમના માતૃશ્રીને કહે, આ જનોઈનું ગીત ગાઓ. ત્યારે માતાએ કહ્યું કે તેનું કારણ શું? ત્યારે મૂળજી કહે, આજે અયોધ્યામાં ધર્મદેવના ઘરે પ્રગટ ભગવાનને જનોઈ આપવાની માંગલિક ક્રિયા થાય છે, તેથી ગીત ગાવા કહીએ છીએ માં. આ વાત ડોશીએ ગામમાં કહેવા માંડી કે 4 વર્ષના મૂળજી આમ બોલ્યા કરે છે. એમ કહેતા મૂળજી પોતાના નાના ભાઈ સુંદરજીને હિંચકાવા લાગ્યા અને બોલ્યા કે માં, મારે સાધુ થવું છે. ને આ સુંદરજી પણ સાધુ થશે. ત્યારે ડોશી કહે, આ છોકરાને કોઈકની નજર પડી હશે, નહીતર બાળપણમાં આમ સુકામ બોલે. વળી એક વખત મૂળજી દેવા પટેલને ત્યાં જમવા ગયા હતા. ત્યાં પણ કેટલો ચમત્કાર જણાવ્યો હતો. પછી સંવત 1849ના જેઠ સુદ 5મના રોજ મૂળજીને યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યા. પછી સંવત 1849ના અષાઢ સુદ 10મને શુક્રવારના દિવસે મૂળજીના પિતા ભોળાનાથભાઈ ધામમાં ગયા. શ્રી હરિના પ્રથમ દર્શન મૂળજી શર્માને પીપલાણામાં થયા હતા. શ્રીજી મહારાજને ધર્મધુરા સોંપીને રામાનંદ સ્વામી ધામમાં ગયા. પછી થોડા વખત બાદ ભગવાન સ્વામિનારાયણ સોરઠમાં વિચરણ કરતા કરતા ગામ ભાદરા પધાર્યા. ત્યાં 1 માસ રહી અને હરિભક્તોને સુખ આપ્યા અને સાકરબાઈના હાથથી થાળ જમી અને તેમને રાજી કર્યા હતા. પછી સંવત 1865ની સાલમાં મૂળજીના માતૃશ્રી સાકરબા ધામમાં ગયા. માતા પિતાની વિદાય પછી નાના ભાઈ સુંદરજી સાથે મૂળજી ખેતરમાં વધુ સમય આપતા રહ્યા. એકવાર અચાનક અવિનાશીએ આશ્ચર્ય સાથે અદ્ભુત દર્શન આપ્યા. શેરડીના વાઢમાં મૂળજી ઊભા છે. મહારાજે કહ્યું, આપણે શું કરવા આવ્યા છીએ અને તમે આ શું કરો છો? શું બ્રહ્મ તેજ સુકાઈ ગયું? મૂળજીને રોમે રોમે કંપારી છૂટી ગઈ. સ્તબ્ધ થઈને જગદીશને જોઈ રહ્યા. પ્રશ્નનો ઉત્તર શબ્દોમાં નહીં પણ ક્રિયામાં જ આપવાનું મનોમન નક્કી કર્યું. પછી ખેતરથી ઘેર ન ગયા અને સીધા જ ગઢપુરની વાટ પકડી. પછી ભક્તરાજ મૂળજી શર્માને શ્રીજી મહારાજે ડભાણમાં યોજેલ મહારુદ્ર યજ્ઞ પ્રસંગે વિક્રમ સંવત 1866ના પોષી પૂનમે ભાગવતી દીક્ષા આપીને ગુણાતીતાનંદ સ્વામી નામ પાડ્યું. સ્વામીએ દીક્ષા લીધા પછી 20 વર્ષ સુધી શ્રીહરિની સાથે રહી સેવા સમાગમ દર્શનનું અપાર સુખ લીધું. સ્વામી જેટલા સમર્થ હતા તેના કરતાં વધુ સેવાભાવી હતા. એમાં પણ શ્રીહરિ માંદા સાધુની સેવા વિશેષ ગુણાતીતાનંદ સ્વામીને જ આપતા. સ્વામીની સેવા અજોડ હતી. ધર્મપુર જતા રસ્તામાં ગવૈયા દેવાનંદ સ્વામી માંદા પડ્યા ત્યારે પણ સ્વામી જ સેવામાં રહ્યા હતા. એક દિવસ ગઢપુરની દિવ્ય સભામાં મહારાજે કહ્યું, આજથી જૂનાગઢના મહંત સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી. સંવત 1883 ચૈત્ર સુદ પૂનમના રોજ શ્રી હરિયા જાહેરાત કરી પોતાના કંઠમાંથી કુસુમ માળા કાઢીને સ્વામીને પહેરાવી. સ્વામીએ 2 હાથ જોડી મસ્તક નમાવી શ્રીજીની આજ્ઞા સ્વીકારી. જૂનાગઢ મંદિરનું ઘણું ખરું બાંધકામ પણ સ્વામીની દેખરેખ નીચે જ થયેલું. જ્યાં સુધી બ્રહ્માનંદ સ્વામી હોય ત્યાં સુધી તે ધ્યાન રાખતા અને ન હોય ત્યારે તેમની તમામ જવાબદારી ગુણાતીતાનંદ સ્વામી સંભાળી લેતા. સંવત 1920માં જૂની ધર્મશાળા પાડીને 3 ખંડની વિશાળ ચોકવાળી નવી ધર્મશાળા બંધાવી હતી. સ્વામીએ સંવત 1916 ફાગણવદ બીજના રોજ વડતાલથી પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજને તેડાવીને હરિકૃષ્ણ મહારાજની પંચધાતુની મૂર્તિ પધરાવી. આ મૂર્તિ પ્રસાદીના વાસણોમાંથી બનાવેલી છે. સ્વામીશ્રીના ઘણા પ્રસંગો છે. લોધિકાના દરબાર અભયસિંહજી આદિ ઘણાને સત્સંગી કરેલા. ગામ જૂના સાવરના દરબાર ઉગાબાપુ ખુમાણના ઘેર ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી જીવણબાપુ ખુમાણનો જન્મ થયેલો અને હાલનું જૂના સાવર ગામનું મંદિર પણ મહાન ભક્તરાજ જીવણબાપુએ બંધાવેલું છે. ગુણાતીતાનંદ સ્વામીને શ્રીહરિમાં અપાર પ્રીતિ હતી. સંવત 1886માં શ્રીહરિએ સ્વધામ જવાની ઈચ્છા કરી. એ વખતે સ્વામીને તેડાવીને દર્શનનું સુખ આપેલું.
શ્રી હરિ અંતર ધ્યાન થયા પછી સ્વામી શ્રી એક દિવસ તુંબડી લઈ અને ચાલ્યા જતા હતા, ત્યાં વહેતા પાણીના ધોરિયાને કાંઠે મંદ સુમંદ સમીરના સથવારે કિલ્લોલ કરતી ધ્રો જોઈ, ત્યારે સહેજે એવો વિચાર આવ્યો કે આ ધ્રોનું જીવન જળ છે તો તેને લીધે તે સુખી સુખી છે અને હવે મારા જીવન પ્રાણ તો ગયા. આ વિચાર આવતા જ અચાનક ત્યાં જ મૂર્છિત થઈ ગયા અને એવી વેદના થઈ કે ના પૂછો વાત, અને ધોરિયાને કાંઠે ઢળી પડ્યા. શ્રીજી મહારાજ તત્કાળ પ્રત્યક્ષ દર્શન આપી મીઠો ઠપકો આપતા કહ્યું કે સ્વામી, હું શું જતો રહ્યો છું? હું તો આ સત્સંગમાં પ્રગટ છું. આમ કહી હાથ પકડી ઊભા કરી પ્રેમથી ભુજાઓ ભરીને ભેટ્યા અને ખૂબ જ આશ્વાસન આપી આલિંગન આપી મહારાજ અંતર ધ્યાન થયા. સ્વામીએ 41 વર્ષ જૂનાગઢ મંદિરની સેવા કરી અને પછી સ્વામી સોરઠમાં સત્સંગ કરાવવા વંથલી ઉપલેટા અને ત્યાંથી ગોંડલ પધાર્યા. પછી ગોંડલમાં દરબાર શ્રી અભયસિંહજીએ પૂજ્ય સ્વામીને દ્રાદશીને દિવસે દરબારમાં પધરાવવા સારું પ્રાર્થના કરી એટલે સ્વામી તેમના દરબારમાં સાંજને વખતે સંત મંડળ સહિત પધાર્યા. ત્યાં દરબારે પોતાની ઓરડાની ઓસરીમાં ગાદી તકિયા બિછાવીને સ્વામીને તે ઉપર પધરાવ્યા અને કેસર ચંદાના દીકે કરીને દરબાર શ્રી અભયસિંહજી તથા દરબાર શ્રી ભગવતસિંહજીએ સ્વામીની પૂજા કરી, હાર પહેરાવ્યો, હાથ જોડીને વિનયપૂર્વક સ્વામીની ઘણી સ્તુતિ કરી, પછી સ્વામીને વસ્ત્ર ઓઢાડ્યા, ત્યાર પછી સર્વ સંત મંડળની પણ પૂજા કરી, હાર પહેરાવ્યા અને વસ્ત્ર ઓઢાડ્યા. ત્યાં સંધ્યા વખત થઈ એટલે ગોડી આરતી સ્તુતિ કરીને સ્વામી વગેરે સર્વ સંતો પોતાને આસને બેઠા. પછી સંતો પાસે સ્વામીએ કીર્તન ગૌરાવ્યા. ત્યાર પછી દરબાર શ્રીએ સ્વામીને પ્રાર્થના કરીને કહ્યું, જે તમને રાજી કરવા સારું, જૂનાગઢ મંદિરમાં ઠાકોરજીને નિત્ય જમાડવા માટે સાકરનો થાળ કરવા મારો વિચાર છે, તેનો લેખ કર્યો છે, તે આપને હું કાલે આપીશ. ત્યારે સ્વામી કહે, કાલ કોને જોઈ છે, કાલનો નિર્ધાર નથી, અત્યારે જ લાવો. પછી દરબાર અભયસિંહજીએ પોતાના ચિરંજીવી ભગવતસિંહજી પાસે સ્વામીની આગળ તે લેખ મુકાવીને તેમને પગે લગાડ્યા. ત્યારે સ્વામીએ પોતે રાજી થઈને તેમના માથા ઉપર પોતાના બે હાથ મૂક્યા અને પછી બોલ્યા, જે આ ભગવાનના આપેલા કુંવર છે તેથી એમનું નામ ભગવતસિંહજી પાડ્યું છે. એવી રીતે ત્યાં ઘણી ભગવાન સંબંધી વાતો કરી. પછી રાત્રિના 10 વાગતા મંદિરમાં પધાર્યા. તે ત્યાં નિત્ય નિયમ ભજન તથા સ્વાભાવિક ચેષ્ટા બોલાવી એટલે 11 વખત થયો. સર્વ હરિભક્તો પોતપોતાને ઘેર ગયા. થોડો સમય પછી સ્વામીએ શરીરે શરદી જેવું જણાયું એટલે સગડી કરીને શરીરે શેક કર્યો અને ગરમ ઔષધિ જાવંત્રી વગેરે ખવડાવી. પછી સ્વામી કહે, હવે મારે શરીરે સારું છે માટે તમે સર્વ સૂઈ જાઓ, 12 વાગવા આવ્યા છે. પછી સ્વામી પોતે સ્વસ્તિક આસન વાળીને ભગવાનનું ધ્યાન કરવા બેઠા. ધ્યાન કરતા 12 ઉપર 14 થયો તે વખતે અક્ષરધામમાંથી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પોતે અસંખ્ય વિમાન લઈને પોતાના પાર્ષદે સહિત તેડવા પધાર્યા એટલે સ્વામી પોતે સ્વતંત્ર થતા આ લોકમાંથી દેહ ત્યાગ કરીને સંવત 1923 આસો સુધી 12 ગુરુવારની રાત્રિએ 12 ઉપર 14 વિમાનમાં બેસી અક્ષરધામમાં શ્રીજી મહારાજ સાથે પધાર્યા. ત્યારબાદ સ્વામીના દેહને વિમાનમાં પધરાવી અગ્નિ સંસ્કાર માટે ગામ બહાર લઈ ગયા અને જ્યાં અગ્નિ સંસ્કાર કર્યો તે જગ્યાએ ગોંડલમાં હાલ BAPS સંસ્થાનું સ્વામિનારાયણ મંદિર છે તે અક્ષરદેરી તરીકે ઓળખાય છે. ગુણાતીતાનંદ સ્વામીએ એક પુસ્તક લખેલું છે જે ગુણાતીતાનંદ સ્વામીની વાતો તરીકે ઓળખાય છે, એ પણ બહુ સરસ છે. સ્વામીએ એમાં લખ્યું છે કે કરોડ કામ બગાડીને પણ મોક્ષ સુધારી લેવો અને કદાપિ કરોડ કામ સારા કર્યા હોય અને મોક્ષ બગડ્યો હોય તો આ બ્રહ્માંડમાં આવીને એને શું કર્યું. તમને ગુણાતીતાનંદ સ્વામીનું આ જીવન કવન પસંદ આવ્યું હોય તો લાઇક બટન દબાવજો, શેર કરજો અને તમે આ ચેનલ પર નવા આવ્યા હોય તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરી પાસે રહેલ બેલ આઇકન અવશ્ય દબાવી લેજો. સંદર્ભ ગ્રંથ મંજુકેશાનંદ સ્વામીકૃત નંદમાળા અને ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં જીવનચરિત્રમાંથી પ્રકાશન સ્વામિનારાયણ મંદિર પીપલાણા અને સ્વામિનારાયણ ગુરુકુલ કંડારી.